Hello friends, very warm welcome to LK Academy. અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છે જીપીએસસીની જે એક્ઝામિશન એક્ઝામિનેશન લેવાયેલી હતી એકવીસમી માર્ચે તેનું કરંટ અફેર્સ સંદર્ભેનું એનાલિસિસ બરાબર તો આજે આપણે એના કરંટ અફેર્સ વિશે વાત કરવાની છે કે કરંટ અફેર્સની શું પેટર્ન હતી વર્તમાન પ્રવાહોના સવાલ કઈ રીતના પૂછાયેલા હતા કેટલા સવાલ પૂછાયેલા હતા બરાબર કેટલા સવાલ આપણે ક્લાસમાં કવર કરેલા હતા વગેરે જેવી બાબતો અહીંયા આપણે ચર્ચા કરીશું બરાબર તો આ પહેલાં થોડી જે સામાન્ય બેસિક વસ્તુઓ છે ની પ્રિલિમિનરી પરીક્ષાને લઈને તેની ચર્ચા કરી લઈએ તો જો તમે ઓલરેડી જીપીએસસી એસ્પેરેન્ટ છો અથવા તો તમે જીપીએસસી આપવા માંગો છો આવનારા સમયમાં તો તમને થોડો ઘણો બેસિક આઈડિયાનો હોવો જોઈએ જીપીએસસીની જે ઓવરઓલ ક્લાસ વન ટુની જે એક્ઝામિનેશન છે તે ત્રણ તબક્કામાં લેવાય છે પહેલો તબક્કો તમારો હશે પ્રિલિમ્સનો બરાબર પ્રિલિમ્સમાં જો તમે પાસ થાઓ છો તો ત્યારબાદ તમે મીન્સ માટેની તૈયારી કરશો તમે મીન્સ આપશો અને મેન્સમાં જો તમે તૈયાર થાઓ છો તો મેન્સ બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ અને મેઇન્સના આધારે તમારું મેરિટ લિસ્ટ બનશે પ્રિલિમિનરી જે એક્ઝામિનેશન છે તે આપણી સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ ટાઈપની એક્ઝામિનેશન હશે બરાબર ટોટલ જીએસ વન અને જીએસ એમ બે પેપર હશે જે એક જ દિવસે લેવામાં આવશે બરાબર જે આ વખતે બે હજાર એકવીસની જે એક્ઝામિનેશન હતી તે એકવીસ માર્ચ બે હજાર એકવીસના રોજ લેવાયેલી બરાબર અને બંને જે તમારા પેપર છે તે લોકોનો જે સમય હશે તે તમારો સમય હશે ત્રણ કલાકનો બરાબર તો ઓવરઓલ છ કલાકની તમારી જીએસ વન પ્લસ જીએસ એક્ઝામિનેશન હશે જીએસ વનમાં ચાર સબ્જેક્ટ અને GS2 ટુમાં બીજા ચાર સબ્જેક્ટ એમ મળીને ટોટલ આઠ સબ્જેક્ટ ઉપર કેન્ડિડેટનું ઇવેલ્યુએશન કરવામાં આવશે બરાબર કયા કયા આઠ સબ્જેક્ટ છે તો એ છે હિસ્ટ્રી જ્યોગ્રાફી ઇકોનોમિક્સ કરન્ટ અફેર્સ આર્ટ એન્ડ કલ્ચર મેન્ટલ એબિલિટી અને સાયન્સ અને ટેકનોલોજી તો આ આઠ સબ્જેક્ટ ઉપર કેન્ડિડેટનું ઇવેલ્યુએશન કરવામાં આવશે બરાબર તો ચાલો આની જ સાથે આપણે ચર્ચા કરીશું કે ભાઈ જીપીએસસી વન જીએસ વન અને જીએસ ની જે પેટર્ન છે એમાં કરંટ અફેર્સ સંદર્ભે આપણે વાત કરવાની છે બરાબર તો જયારે તમે જીપીએસસી આપવા જશો બરાબર તો એક વાત તમારે યાદ રાખવાની કે ઈધર ઓફ ધી લેંગ્વેજ ફ્રોમ ગુજરાતી ઓર ઇંગ્લિશ તમે એક્ઝામિનેશન આપી શકો છો બરાબર એટલે તમારા માટે ગુજરાતી આવડવું જ જોઈએ એવું કોઈ ફરજિયાત નથી ગુજરાતીનું બેસિક નોલેજ હશે તો પણ તમે જીપીએસસી વન ટુ ની એક્ઝામિનેશન આપી શકો બરાબર આપ જે તમને સ્ક્રીન પર જે પીડીએફ દેખાય છે તે સીએસ વન અને CS2 એટલે કે જીએસ વન અને જીએસ ટુ બંનેના પેપર એમાં આપેલા છે બરાબર પરંતુ આપણે માત્ર કરંટ અફેર્સ સંદર્ભે વાત કરવાની છે એટલે આપણે સીધા સીધા સ્કીપ કરી જઈશું જીએસ ટુ પર અને જોઈશું કે કયા સવાલ પૂછવામાં આવે છે કઈ ટાઈપના સવાલ પૂછવામાં આવે છે કેટલા વર્ષનું કરંટ અફેર્સ આપણા જીપીએસસી વન ટુ માટે જરૂરી છે વગેરે જેવી બાબતો આપણે જોઈશું તો જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ તમારું જે જીએસ ટુ છે તેના પેપરની અહીંયા શરૂઆત છે બરાબર આ ની પ્રોવિઝનલ આન્સર કી છે અને એટલા માટે જીપીએસસી એ બંને એવું જીએસ વન અને જીએસ ની આન્સર કીને સાથે કેન્ડિડેટ્સને પ્રોવાઈડ કરેલી છે જે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે બરાબર તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે તમને ભાષા આપેલી છે તે ગુજરાતી હશે જ્યારે જમણી બાજુનું જે પેપર હશે તમારા ક્વેશ્ચન પેપરનું તે સંપૂર્ણપણે અંગ્રેજીમાં હશે તમે ઈધર ઓફ ધી લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો તો તમે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ આપી શકો છો બરાબર ચાલો હવે આ સાથે આપણે ચાલો તો જો તમે જીપીએસસી ના આપણા આગળના લેક્ચર્સ જોયા હોય તો તમને ખબર હોય કે કરંટ અફેર્સ ઘણા બધા સબ્જેક્ટ સાથે ઇન્ટરલિંક કરીને તમને પૂછવામાં આવે છે તો જીએસ માં પણ એવું જ છે એ તમને ઇકોનોમિક્સમાં પણ પૂછવામાં આવશે આ ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચરમાં પણ પૂછવામાં આવશે બરાબર અને કરંટ અફેર્સના જે એકચ્યુઅલ ક્વેશ્ચન હશે તેમાં તો તમને જોવા મળશે જ મળશે આર્ટ એન્ડ કલ્ચર ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ તમને કરંટ અફેર્સના ક્વેશ્ચન જે છે તે કરંટ ઇવેન્ટ સાથે જો કોઈ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘટના બની છે તો એની સાથે પૂછવામાં આવશે બરાબર પહેલા આપણે ઇકોનોમીના પરસ્પેક્ટિવથી કરંટ અફેર્સને સમજવાની કોશિશ કરીશું તો તમે જુઓ છો કે અંત્યોદય યોજના વિશે આપણને એક સવાલ પૂછવામાં આવે છે બરાબર હવે આપણે જ્યારે જીપીએસસીની પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે આપણને ખબર જ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મહત્વની યોજના તેને આપણે તૈયાર કરવાની છે ને આપણે આ ઓલરેડી આપણા ક્લાસીસમાં આપણે અંત્યોદય યોજના ઘણી જૂની યોજના છે બરાબર કોઈ નવી યોજના નથી છતાં પણ જીપીએસસી તમને આ યોજના વિશે પૂછે છે કેમ કારણ કે એ લાર્જર સેક્શન ઓફ સોસાયટી સાથે જોડાયેલો સબ્જેક્ટ છે અંત્યોદય યોજનાનો અને ફૂડ સિક્યોરિટી સાથે જોડાયેલો પ્રશ્ન છે અને એટલા માટે જીપીએસસી એ અંત્યોદય અન્ન યોજનાનો સવાલ પૂછેલો હતો બરાબર તો આપણે જરા એકવાર નજર મારી લઈએ કઈ ટાઈપના સવાલ તમને પૂછવામાં આવે છે તો એક વસ્તુ યાદ રાખવાની એક એનાલિસિસ આપણું પ્રથમ નજરેનું એનાલિસિસ એવું છે કે જીપીએસસી 1 2 માં તમને વન લાઈનર ક્વેશ્ચન્સ બહુ ઓછા પૂછાશે ચાહે કરંટ અફેર્સ હોય ચાહે ઇતિહાસ હોય ચાહે એ આર્ટ એન્ડ કલ્ચર હોય કોઈ પણ સબ્જેક્ટ તમે ઉઠાવી લો વન લાઇનર ક્વેશ્ચન તમને ઓછા પૂછાશે તમને સાચા અને ખોટા વિધાનો જો સિલેક્ટ કરવાના હશે તો એમાં પણ તમને સવાલની અંદર થી ત્રણ અથવા તો ચાર વિધાન આપેલા હશે અને ત્યારબાદ તમને ઓપ્શન આપીને સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે કે કયા વિધાન સાચા છે અને કયા વિધાન ખોટા છે બરાબર ચાલો અંત્યોદય યોજના વિશે તમારે જે સાચા વિધાન છે તેને સમજવાના છે તેને પસંદ કરીને તમારો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો આ કાર્યક્રમ બે માં શરૂ કરવામાં આવેલો તદ્દન સાચી વાત આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ પાંત્રીસ કેજી અન્ન અથવા તો અનાજ પ્રોવાઈડ કરાવવાનો હતો એ પણ સાચી વાત આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેતમજૂરો સીમાંત ખેડૂતો ગ્રામીણ કારીકરો અને હસ્તકલાકારોને આવરી લેવાયા છે આ જે ચેન્જીસ છે ને ને તે અત્યારે બહુ છે ધેટ્સ વાય કરંટ અફેર્સ તરીકે તમને ઇકોનોમી સેક્શનમાં સવાલ પૂછવામાં આવ્યો છે અને આ યોજના હેઠળ તમામ આદિમ જાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવામાં આવ્યા છે એટલે અહીંયા તમારો જવાબ બનશે ચારે ચાર વિધાન સાચા છે એટલે એક બે ત્રણ અને ચાર બરાબર ત્યારબાદ તમને જે આધાર ઇસ્યુ કરે છે તે ઓથોરિટી વિશેનો સવાલ પૂછવામાં આવ્યો છે અને એ છે યુઆઈડીઆઈ ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એના પૈકી કયું વિધાન સાચું નથી એ વિધાન તમને પૂછવામાં આવ્યું છે બરાબર હવે આ એક બીજો અહીંયા ટ્રેપ છે આ યાદ રાખવાનો આપણે એક્ઝામ આપવામાં એટલા બધા અ મગ્ન થઈ જતા હોઈએ છીએ કે ઘણી વાર આપણે સવાલને બહુ ઉતાવળે વાંચી લેતા હોઈએ છીએ બરાબર અને તમને જયારે સાચું નથી અથવા તો ખોટા વિધાન પસંદ કરો એવું પૂછવામાં આવ્યું હોય ત્યારે પણ આપણે નિગ્લેક્ટ કરીને કરીને સાચા પસંદગી આવી છે તો આ વસ્તુ ખાસ 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 રીતે યાદ રાખવાની કે જો તમને એમ પૂછવામાં આવ્યું છે કે સાચા વિધાન પસંદ કરો તો ત્યાં પણ અંડરલાઈન કરીને બે વાર સમજવાનું કે તમારે સાચા વિધાન શોધવાના છે અને જો ખોટા વિધાન અથવા સાચું નથી એવા વિધાનો હોય તો ત્યાં ખાસ કરીને વાંચવું કારણ કે અહીંયા આપણા અંડરસ્ટેન્ડિંગ ઘણી વાર એવું બને કે તમને સવાલ આવડતો હોય બરાબર એનું સાચું શું છે ખોટું શું છે આવડતું હોય છતાં પણ આપણે અહીંયા ભૂલ કરી બેસતા હોઈએ છે તો આધાર માટે જે આ સવાલ પૂછાયેલો છે તે પણ એવો જ છે કયું વિધાન સાચું નથી તે તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર અને આધાર માટેના તમે જયારે ચારે ચાર સવાલ જે છે તે આધાર અધિનિયમ બે હજાર સોળ તરીકે રચવામાં આવ્યું આયોજન પંચની કચેરી હેઠળ હતું એ પણ ખોટું છે અને યુઆઈડીએઆઈ આઠ ક્ષેત્રીય કચેરીઓને બે ડેટા કેન્દ્રો ધરાવે છે એ પણ ખોટું છે ચાલો ત્યારબાદ જો આપણને પૂછવામાં આવેલું હતું કે ભાઈ જે અલગ અલગ કમિશનો બનતા હોય સરકારના કેન્દ્ર સરકારના ક્ષેત્રે અલગ અલગ સમસ્યાઓને સુલઝાવવા માટેના તો એના માટે તમને પૂછવામાં આવેલું હતું કે વિશ્વેશ્વરૈયા યોજના બોમ્બે યોજના ગાંધીયન યોજના અને આર્થિક કાર્યક્રમ સમિતિ આ ચાર યોજનાઓ કોના માટે બનાવવામાં આવી હતી બરાબર જેનો સાચો જવાબ તમને અહીંયા આપેલો છે આ જે બધી માહિતી છે તે બધી બધી જ સ્ટેટિક પ્રકારની માહિતીઓ છે કે જે તમે એક વાર એનું લિસ્ટ બનાવી દીધું હોય પછી એ તમને દરેક એક્ઝામમાં બરાબર જે ઇતિહાસ છે બરાબર જે આપણો ઇકોનોમીનો ઇતિહાસ છે કે કોઈ યોજનાઓ અમુક સાલમાં બની હોય અને એનો રિપોર્ટ સબમિટ કરાવ્યો હોય તો એ આવનારા વર્ષોમાં બદલાવાનો નથી તો આવી સ્ટેટિક માહિતીઓના સવાલ પણ આપણને ની પીએસસીની એક્ઝામમાં જોવા મળ્યા છે અને એટલા માટે જ જે બધા લિસ્ટ છે બરાબર કે જે સ્ટેટિક માહિતી છે એ આપણને મોડે હોવી જોઈએ એને ગોખવાની જરૂર નથી પાંચ વાર છ વાર તમે એને જો ડેલી વાંચશો બરાબર ખાલી તમે જ્યાં વાંચવાની જગ્યા છે એની સામે તમે મૂકી પણ દેશો ઓટોમેટિકલી આ વસ્તુ તમને યાદ રહી જશે ચાલો હવે જો આ ઇકોનોમીમાં કરંટ અફેર્સ લિંક કરીને પૂછવામાં આવે છે તેનો છવ્વીસમો સવાલ એક બીજું ઉદાહરણ છે કે તમને પેમેન્ટ બેન્ક વિશે પૂછવામાં આવ્યું છે બરાબર આજે આપણે મોબાઈલમાં ઓન ડિજિટલ પેમેન્ટ વાપરીએ છીએ તો એ જ સંદર્ભે તમને પૂછવામાં આવ્યું છે કે પેમેન્ટ બેંક શું છે બરાબર પેટીએમ પાસે પોતાની બેંક છે એરટેલ bank તમે સાંભળી હશે કે એરટેલ પાસે પોતાની બેંક છે બરાબર એ કોઈ ફિઝિકલ બેન્ક નથી પરંતુ ડિજિટલ બેન્ક છે માત્ર પેમેન્ટ્સ બેંક છે તો એમના બાબતે જે સાચું વિધાન હતું તે તમારે શોધવાનું હતું અને અહીંયા જે સાચું વિધાન છે તે છે એટીએમ ડેબિટ કાર્ડ જારી કરી શકે છે તથા રેમિટન્સ જે છે તે તેની માટે અંગેની સેવાઓ પણ આપી શકે છે બરાબર એટલે ચૂકવણી તથા પ્રેષિત રકમ સંદર્ભેની જે સેવાઓ છે તેની સેવાઓ પણ આપી શકે છે નેક્સ્ટ જે સવાલ છે આપણો સત્યાવીસમાં તે પણ કરંટ અફેર્સ પ્લસ ઇકોનોમીનો સવાલ છે કે બિન ઉત્પાદક અસ્કિયામતો એટલે કે નોન પર્ફોર્મિંગ એસેટ જે છે તેને ઘટાડવા માટે ભારત સરકારે બેસીકલી આરબીઆઈએ ફોર આર વ્યૂહરચનાને અનુસરી છે ને આ ચાર ફોર આર ખાલી જગ્યા દર્શાવે છે તો એ છે રેકોગ્નિશન એટલે કે ઓળખ કરવી રિઝોલ્યુશન એટલે કે એનું જે સોલ્યુશન છે તે શોધવું રીકેપિટલાઇઝેશન ફંડ આપીને કરવી અને રિફોર્મ્સ કરવા બરાબર તો આપણે છેલ્લા ઘણા સમયમાં જોયું છે કે પંજાબ નેશનલ બેંક હોય કે મહારાષ્ટ્ર બેંક હોય આ બેન્કોને આડેધડ લોન આપીને પોતે જ નુકસાનમાં ઉતરી છે અને એને લીધે એના જે ખાતા ધારકો છે એ લોકોની મૂડીને આ બેન્કોએ જોખમમાં મૂકી છે બરાબર અને આને લીધે શું થશે જ્યારે આટલી મોટી મોટી બેન્કો અસ્થિર થઈ જાય બરાબર ત્યારે એની સીધે સીધી અસર દેશની ઇકોનોમી પર પડી શકે સરકાર નથી જતી કે આવનારા સમયગાળામાં બેન્ક ગોટાળા થાય કે બેન્કો અસ્થિર થાય કેમ કારણ કે ઓલરેડી આપણી ઇકોનોમીની હાલત કોવિડને લીધે થોડી ધીરી હાલતમાં છે થોડી નેગેટિવ ફેઝમાં છે જો હજુ પણ બેન્કો જો નેગેટિવ વર્ક કરે અથવા તો આડેધડ લોન આપે તો એનું સીધે સીધું નુકસાન કોને થશે દેશની ઇકોનોમી થશે ઇકોનોમીનો સબ્જેક્ટ છે ઇકોનોમીનો સબ્જેક્ટ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તે ફરીવાર આપણો ઇકોનોમિક્સ પ્લસ કરંટ અફેર્સનો સબ્જેક્ટ છે બરાબર તાજેતરમાં જયારે નવી સરકાર બનેલી બે હજાર માં ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાવ લોન્ચ કરવામાં આવેલી જેનો મુખ્ય હેતુ ખેડૂતોને જે આકસ્મિક રીતે પાકને નુકસાન થતું હોય તેનાથી બચાવવાનો હતો બરાબર બાળ આવે કોઈ બીજી કુદરતી આફત આવે કે જેને લીધે ખેડૂતોના ઉભેલા પાકને નુકસાન થઈ જાય તો એની ચુકવણી ઇન્સ્યોરન્સ કંપનીઓ કરી શકે એટલા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવવામાં આવેલી અને એ અંગે તમારે જે સાચા વિધાન છે તે શોધવાના છે તો જો અહીંયા શું છે સાચા વિધાન

મિઝોરમમાં મિઝોરમ અને મણિપુર જે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે ત્યાં બાંગ્લાદેશમાંથી જે કીટકોનો હુમલો થયેલો તેને લીધે ત્યાંના ખેડૂતોને ઘણું નુકસાન ગયેલું અને એ ખેડૂતોને ઇન્સ્યોરન્સ ચૂકવવામાં નહોતું આવ્યું તો ત્યારે કેન્દ્ર સરકારે કોર્ટમાં એવો જવાબ આપેલો કે જ્યારે ખેડૂતોએ કોઈ ઇન્સ્યોરન્સ લીધું જ નથી બરાબર કોઈ ઇન્સ્યોરન્સ કવચ લીધું જ નથી ત્યારે સરકાર એમને આપ ઇન્સ્યોરન્સ આપવા માટે વળતર આપવા માટે બાધ્ય નથી જો એમણે ઇન્સ્યોરન્સ લીધું હતું તો જન જંતુઓના હુમલા સામે પણ એમને વળતર મળી શકે એટલે આ વિધાન અહીંયા તદ્દન ખોટું છે બરાબર આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને ત્રેવીસ થી વધારીને પચાસ ટકા કર્યું છે એ વિધાન પણ તદ્દન સાચું છે એટલે અહીંયા તમારો સાચો જવાબ હશે ઓપ્શન નંબર બી

જીપીએસસી તમને ચાન્સ આપે છે કે જો કેન્ડિડેટને એવું લાગે અથવા તો કોઈ પણ સંસ્થાને એવું લાગે કે અમુક સવાલો જીપીએસસી એ ખોટી રીતે પ્રોવિઝનલ આન્સર કીમાં મૂકેલા છે તો તમે જીપીએસસીને ઓનલાઈન રીતે જણાવી શકો છો જીપીએસસી એના પર ધ્યાન આપશે અને જો એ જસ્ટિફાઈ કરી શકશો કે ભાઈ આની જગ્યાએ આ જવાબ હોવો જોઈએ કોઈ ઓથેન્ટિકેટ સોર્સમાંથી જીપીએસસી એને ચેક કરશે અને તમને સુધારેલી આન્સર કી પ્રોવાઈડ કરાવવામાં આવશે બરાબર ચાલો નેક્સ્ટ જે પિસ્તાળીસનો સવાલ છે તે પણ આપણો ઇકોનોમી પ્લસ કરંટ અફેર્સનો સવાલ છે અને એ છે તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ શું એટલે એને શું કહેવાય અંગ્રેજીમાં કન્ઝ્યુમર જો જીપીએસસી તમને ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ નામ લગભગ આપતી હોય છે એટલે આપણી પાસે બેસિક અંગ્રેજીનું નોલેજ હોવું પણ બહુ જરૂરી છે બની શકે કે ઘણી તમને પ્યોર ગુજરાતી નામ નહીં આપવામાં આવે અને સીધે સીધું અંગ્રેજી નામ ગુજરાતી સેક્શનમાં પણ આપી દેવામાં આવે બરાબર ત્યારે આપણને ત્યાં અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં આપણને નુકસાન થવું જોઈએ નહીં તો આ શું છે કયો ઇન્ડેક્સ છે કન્ઝ્યુમર પ્રાઇ પ્રાઇઝ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ જેને કહેવાય સીપીઆઈ આઈડબલ્યુ તો એમાં તાજેતરમાં સુધારા કરવામાં આવ્યા છે કયા સુધારા છે તો એમાં આધાર વર્ષ જે હતું તે પહેલાં અલગ હતું હવે એને બે હજાર સત્તર કરી દેવામાં આવ્યું છે આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી વધથું પણ વધારવામાં આવ્યું છે અને તેનો ધ્યેય દર વર્ષે દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનો છે તો આ વિધાન ખોટું છે ઉપરના જે વિધાન એક અને વિધાન બે છે તે આપણા માટે સાચા વિધાન છે એટલે આપણો જવાબ આવશે એ માત્ર એક અને બે તો આપણે જે ક્વેશ્ચન પૂછવામાં આવેલો તે કરંટ અફેર્સ પ્લસ ઇકોનોમી સાથે સંબંધિત હતો નેક્સ્ટ જે કરંટ અફેર્સ સાથેનો સવાલ છે તે સીધો સીધો ગુજરાત રાજ્યની યોજના વિશે પૂછવામાં આવ્યો છે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું તેમ કે આપણે જે જૂના લેક્ચર્સ જે જોયા છે તેમાં આપણે બહુ ક્લિયરલી મેન્શન કરેલું છે કે કરંટ અફેર્સના સવાલ તમને કયા કયા એરિયાઝમાંથી પૂછાવી શકે અને બહુ ડિસ્ટિંક્ટિવલી આપણે એક એરિયા એક ટોપિક લખેલો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ બરાબર અને એમાં પણ સ્પેસિફિકલી મહિલાઓ સાથેની જે યોજના છે બાળકો સાથેની જે યોજના છે વૃદ્ધો સાથેની જે યોજના છે માઇનોરિટી સાથેની જે યોજનાઓ યોજનાઓ છે બરાબર તો આ બધી પર વિશેષ કરીને જીપીએસસી ભાર મૂકતો હોય છે બરાબર તો કુપોષણ મુક્ત ભારત ગુજરાત અભિયાન બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન વિધાનો સાચા છે સાચા વિધાનો શોધવાના છે તો અહીંયા જુઓ આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા

બરાબર કે જેથી કરીને છોકરીઓની પરિસ્થિતિમાં સુધારો થાય બરાબર અને જે મહિલાઓને અથવા તો છોકરીઓને ગર્ભમાં મારી નાખવામાં આવે છે તો જે ગર્ભવતી મહિલાઓ છે તે લોકોને પ્રેશર કરવામાં આવે છે કે બાળક જન્મ જન્મવું જોઈએ બરાબર છોકરો જ જન્મવો જોઈએ તો એ માનસિકતાને બદલવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે બરાબર વસ્તુ અને સેવા કર બરાબર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેને આપણે શું કહીએ છીએ જીએસટી એસ ટી તો ઘણીવાર જોવું હવે જીએસટી નું પ્યોર ગુજરાતી બની શકે કે આપણને નહીં ખબર હોય બરાબર તો ત્યારે તમે સીધે સીધું એનું અંગ્રેજી રૂપાંતરણ જોઈ શકો છો બરાબર તો વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કોઈ વિધાન સાચું નથી તો તે ઉદ્ભવ સ્થાન આધારિત છે આ વિધાન સાચું નથી બાકીના જે ત્રણે ત્રણ વિધાન છે તે અહીંયા સાચા છે બરાબર ચાલો આ ઉપરાંત જો જીએસટી અને ઇકોનોમી એક સવાલ પૂછાયો છે જે સીધે સીધો કરંટ અફેર્સ પ્લસ ઇકોનોમિક્સ નો સવાલ છે ભારતમાં ખાલી જગ્યા વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે તો સીમા શુલ્ક સિવાયના પરોક્ષ વેરા બરાબર એ બધા તમારા જીએસટી હેઠળ કન્વર્ટ કવર થઈ જાય છે બરાબર ચાલો

બરાબર ભારતનો જે નકશો છે આપણે નાનપણથી જોતા આવ્યા છે સમજતા આવ્યા છે અલગ અલગ ધોરણમાં ભણતા આવ્યા છે બરાબર તો ભારતનો દરિયા કિનારો નવ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પર્શે તદ્દન સાચું બરાબર ગુજરાત થી શરૂ કરવાનું અને વેસ્ટ બેંગાલ સુધી જવાનું ટોટલ નવ રાજ્યો આપણને જોવા મળે અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા દીવ દમણ અને દાદરા નગર હવેલી પુડુચેરી બરાબર દીવ દમણ અને દાદરા નગર હવેલી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે યાદ રાખવાનું તમારું નોલેજ ચેક કરવા માટે સવાલ મુકેલો છે કે થી અને એક જ પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે જે પહેલા અલગ અલગ હતું બરાબર તો જો આ વસ્તુ તમને નહીં ખબર હોય કરંટ અફેર્સ વિશે તો અહીંયા તમે શું માનો કે ભાઈ પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તમારો સવાલ આખો શું પડે ખોટો પડે બરાબર અને જે અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ છે બે તે છે નિકોબાર અને લક્ષદ્વીપ તો ચાર પ્રદેશો છે છે બરાબર દરિયા તથા સમાવેશ સાચું અને લક્ષદ્વીપિત પ્રદેશોંગાના મુખ ત્રિકોણ પ્રદેશથી દરિયામાં કન્યા દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે પણ તદ્દન સાચું પશ્ચિમનો દરિયા કિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે એ પણ તદ્દન સાચું પશ્ચિમનો દરિયા કિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે કોકણનો દરિયા કિનારો અને આંધ્રનો દરિયા કિનારો જો અહીંયા આંધ્ર હોવું જોઈએ નહીં બરાબર કેમ કારણ કે આંધ્ર જે હિસ્સો છે આ ભારત જો હોય તો તો અહીંયા તમારી દરિયા કિનારા વિશે વાત ચાલે છે બરાબર આંધ્રનો દરિયા કિનારો તો તમને અહીંયા જોવા મળે એટલે આ વિધાન કેવું છે તદ્દન ખોટું છે બરાબર ચાલો એના પછીનો જે સવાલ છે તે પણ બેસિક ગુજરાતની જ્યોગ્રાફી વિશેનો સવાલ પૂછવામાં આવેલો છે નેક્સ્ટ જે સવાલ છે તે છે આપણો બરાબર આમ જોવા તો એ જ્યોગ્રાફીનો સવાલ છે પરંતુ આપણે ઘણીવાર અવારનવાર કરંટ અફેર્સના લેક્ચરમાં જે સ્ટેટિક કરંટ અફેર્સનો જે આપણો પાર્ટ છે તેમાં આપણે ઓલરેડી અગત્યની નદીઓ અને એના પર જે બંધ બનાવવામાં આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરેલી છે તો જો આપણને બધી નદીઓ અને એના પર બનાવેલા બંધનું લિસ્ટ એ પણ આપણે વર્ષોથી ભણતા આવ્યા છે બરાબર આપણે ખાલી એકવાર એને રિવાઇઝ કરવાની જરૂર હોય છે

ઝોન જે જંગલો છે તે વિષુવૃત્તીય વન તરીકે ઓળખાય છે અને એટલા માટે એને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે તો આ એક ઇનડાયરેક્ટ પ્રકારનો સવાલ હતો જે ઓલરેડી આપણે ક્લાસરૂમમાં કવર કરેલો હતો બરાબર થોડું તમે લોજિકલ વિચારી શકો બરાબર જ્યોગ્રાફીના સંદર્ભે અને કરંટ અફેર્સને ને લિંક કરીને તો આસાનીથી તમે ઘણા બધા સવાલોનો જવાબ આપી શકો છો નેક્સ્ટ સવાલ છે આપણો પંચોતેરમો કે ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે આપણો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સવાલ બરાબર આપણે લગભગ પાંચમા કે ધોરણથી આપણા સૌર મંડળ વિશે આ જ બધી વસ્તુઓ બેસિક દસમા ધોરણ દસમા કરતા પણ ઓછા લેવલનું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી અહીંયા પૂછવામાં આવ્યું છે અને કેમ આપણે આ ચર્ચા કરેલી કરંટ અફેર્સના લેક્ચરમાં છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા બધા મંગળ મિશન લોન્ચ કરવામાં આવે છે બરાબર નાસા તરફથી મંગળ મિશન પહોંચાડવામાં આવ્યું છે યુએ તરફથી હોપ મિશન પહોંચાડવામાં આવ્યું છે ભારતે પોતાનું મંગળયાન મિશન લોન્ચ કરેલું હતું બરાબર ચાઈના પોતાનું મંગળ મિશન ટીઆન વેન વન લોન્ચ કરી રહ્યું છે તો આ બધી ચર્ચા જયારે આપણે કરેલી મંગળ ગ્રહ વિશે ત્યારે આપણે ગ્રહો વિશે પણ ચર્ચા કરેલી બરાબર તો તમારે જે સાચું વિધાન છે તે શોધવાનું છે બરાબર સાચું વિધાન જોતા જઈએ સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે તદ્દન ખોટું બુધ તો સૌથી નાનનો ગ્રહ છે આપણને બધાને ખબર છે અને એનું સ્થાન કયું છે પ્રથમ નંબરનું શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે આ વિધાન પણ ખોટું કેમ કારણ કે એ છે મંગળ

જુઓ હવે તમે જયારે એકાણું માં સવાલ જોશો અત્યારે જ મેં તમને આગળ કીધું કે દીવ દમણ અને દાદરા નગર હવેલી ને હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે પણ તમે જયારે એકાણું માં સવાલ જોશો જીપીએસસી દ્વારા પૂછવામાં આવેલો

એક કેન્દ્રશાસિત પ્રદેશ છે એ ભૌગોલિક રીતે ભલે અલગ અલગ સ્થાન પર છે પરંતુ એને અલગ અલગ સંગ પ્રદેશ તરીકે જીપીએસસી ગણી શકે નહીં બરાબર એટલે આ થોડો ક્વેશ્ચન માર્ક વાળા આવા ઘણા બધા સવાલો આપણને જીપીએસસી ના પેપર માં જોવા મળ્યા છે બરાબર ચાલો વસ્તી ગણતરી બે હાજર અગિયાર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો બે હાજર અગિયાર ની જે લેટેસ્ટ વસ્તી ગણતરી છે બરાબર હજુ સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય અને બે હાજર અગિયાર પછી એક પણ વસ્તી ગણતરી થઈ નથી તો એમાં જે તમને ત્રણે ત્રણ વિધાન આપવામાં આવેલા છે તે સૌથી સાચા છે બરાબર કે પશ્ચિમ સૌથી ઓછું બે હજાર એક થી બે હજાર અગિયાર વચ્ચે ભારતના નિરપેક્ષ શહેરી વૃદ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃદ્ધિ કરતા વધુ હતી એ પણ સાચું વિધાન છે અને સિક્કિમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે એ પણ સાચું સાચું વિધાન છે

લઈને મ્યાનમાર છેલ્લા એક બે મહિનાથી ઘણું ચર્ચામાં હતું અને એટલે મ્યાનમારની જ્યોગ્રાફીને લઈને સવાલ પૂછવામાં આવ્યો છે કે ભાઈ ભારત અને ચીન સિવાયનું નીચેના પૈકી કયા દેશોનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે તો સાચો જવાબ કયો આવશે થાઈલેન્ડ લાઓસ અને

ત્યારે આપણે એની ભૂગોળ પણ જોઈ લી અને જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે ગીગાબાઈટ એક્ઝાબાઈટ અને ઝેટા બાઇટ બરાબર તો તમારો સાચો જવાબ છે પ્રથમ ત્રણ એક હજાર ચોવીસ ઝેટાબાઈટ એટલે એ ખોટું છે બાકીના ત્રણે ત્રણ વિધાન સાચા છે ત્રણે ત્રણ જોડ સાચી છે બરાબર જો કોલેસ્ટ્રોલ બરાબર આપણા ઘરમાંથી ઘણા બધાને કોલેસ્ટ્રોલ હોય છતાં પણ આપણને ખબર નથી હોતી કે કોલેસ્ટ્રોલ શું છે તો જીપીએસસી સામાન્ય જ્ઞાન ચકાસવા માંગે છે કે કોલેસ્ટ્રોલની સ્થિતિ હોવી એટલે શું કે ધમનીઓનું કઠણ બનવું ધમનીઓ જ્યારે કઠણ બને ત્યારે લોહી સરળતાથી વહી શકે નહીં તમારી જે ધમનીની જે દિવાલ છે તે જાડી બનવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય કોલેસ્ટ્રોલ કહેવાય સાયન્સ એન્ડ ટેકનોલોજીનો બીજો એક બેસિક સવાલ કે વીજળી પડવાની ઘટના કઈ ઉર્જા સાથે સંબંધિત છે તો એ આવે વિદ્યુત ઉર્જા બરાબર એકદમ કોમન સેન્સનો સવાલ બરાબર ચાલો આ ઉપરાંત વાહનોની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે કારણ કે તે સમાંતર કિરણો મોકલે છે બરાબર આપણે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં કારણ કે કરીને આખું બે ત્રણ વિધાન ભણતા બરાબર આપણી પદ્ધતિ એવી છે કે આપણને કારણ જણાવો એવો એક પરીક્ષામાં ટોપિક પૂછવામાં આવતો ત્યારે આપણે આ પ્રકારની વસ્તુઓ ઓલરેડી ભણી ચૂક્યા છે સાયન્સ એન્ડ ટેકનોલોજી કવર કરવાનો અહીંયા એમ એ છે કે અમે તમને એમ સમજાવવા માંગીએ છીએ કે તમે ચાહે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો ચાહે આર્ટ્સ આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છો કે સાયન્સ બેકગ્રાઉન્ડથી છો એનાથી જીપીએસસીને કોઈ ફરક પડતો નથી તમાર જીપીએસસી તમારું જે બેસીક નોલેજ છે જે તમે ડે ટુ ડે લાઇફમાં જે વસ્તુઓ વાપરો છો પ્રેક્ટિકલી તમે પોતે યુઝ કરો છો તેના વિશેનું વ્યવહારું જ્ઞાન તમને કેટલું છે એ જીપીએસસી તમારી પાસે ચકાસવા માંગે છે બરાબર કોમર્સવાળાને પણ એ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ કેમ હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે કેમ આપણે બહિરગોળ અરીસો વાપરતા નથી બરાબર જો બહિરગોળ અરીસો વાપરીએ તો એના જે કિરણો છે તે આકાશમાં ગમે તેમ વિખરાઈ જાય અને જે હેડલાઇટનું જે પર્પઝ છે તે પૂરો થાય નહીં બરાબર તો આ બેસિક નોલેજ આપણને હોવું જોઈએ અને એટલા માટે જ જીપીએસસી સ્પષ્ટપણે કહે છે કે દસમાના લેવલ સુધીનું તમને સાયન્સ અને ટેકનોલોજી અથવા તો મેથ્સ તમને પૂછવામાં આવશે અને દસમા સુધી આપણી પાસે કોઈ સાયન્સ કોમર્સ કે આર્ટ્સનો કોન્સેપ્ટ હોતો નથી આપણે બધાએ જ દસમું સમાન રીતે પાસ કરેલું હોય છે એટલે બહુ બેસિક વસ્તુઓ સાયન્સ અને ટેકનોલોજીના સંદર્ભમાં તમને પૂછવામાં આવે છે ચંદ્રયાન વન વિશે પૂછવામાં આવેલું તો જ્યારે આપણે ચંદ્રયાન ટુ અને ચંદ્રયાન થ્રી વિશે ચર્ચા કરેલી ત્યારે આપણે ચંદ્રયાન વન વિશે પણ ચર્ચા કરેલી અને એના જે એમ હતા તે તમને પૂછવામાં આવેલા કે ભાઈ ચંદ્રની નજીક અને દૂરની બાજુનો થ્રીડી એટલા જ બનાવવો કેમિકલ મેપિંગ દ્વારા ભૂસ્તરીય એકમોને ઓળખવા અને ચંદ્રના પોપડાનું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું આ આપણા ચંદ્રયાન વનના પ્રજ્ઞાન પ્રજ્ઞાન રોવરને ઉતારવાનું વિક્રમ ને ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર અલગ અલગ માહિતીઓ આપણા માટે એકઠી કરશે તો એનું જે મેઇન એમ હતું તે હતું ચંદ્રની દક્ષિણ સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવું જેના પર આપણે મહાદંશે સફળ રહેલા છેલ્લા થોડાક એરિયામાં આપણે નિષ્ફળ થઈ ગયેલા અને એને જ લીધે આપણે બે હજાર એકવીસમાં અથવા તો સ્ટાર્ટિંગ બે હજાર બાવીસમાં ચંદ્રયાન થ્રી લોન્ચ કરવાના છે વિથ ધી સેમ પર્પઝ જેમાં ઓર્બિટર નહીં હોય બરાબર આ ઉપરાંત જો બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચે તરફ અને પર્વતોના ઢોળાવ તરફ બરફરેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને શું કહેવાય હિમપ્રપાત

ઓલરેડી આપણે સભ્ય છે ના તો એના છૂટ મળેલી છે ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે છે બરાબર નાગોયા પ્રોટોકોલ શું છે જે બે હજાર ચૌદમાં જેના પર ભારતે હસ્તાક્ષર કરેલા બરાબર તો એ છે જૈવ વિવિધતા અંગેનો પ્રોટોકોલ છે બરાબર અને ભારત ઇઝ અ પાર્ટ ઓફ નાગોયા પ્રોટોકોલ બરાબર નીચે પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમ વાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે તો એ છે ચંદ્રયાન એક ઇસરો બરાબર તો જુઓ ઈસરોને લઈને બહુ બધા સવાલ આપણને પૂછવામાં આવ્યા છે જે આપણે ઓલમોસ્ટ ઈસરોના બધા જ મિશન બરાબર આપણે આપણા ક્લાસરૂમ લેક્ચર્સમાં કવર કરેલા છે આ ઉપરાંત ઈસરોનું જે વધતું જતું કદ છે બરાબર દુનિયા સ્તરે ગ્લોબલ સ્તરે કે ઈસરોને બહુ રેપ્યુટેડ

પરિવેશ નામની જે મંજૂરી પ્રક્રિયા માટેની એક અંતરાલની સંકલિત પ્રણાલી સિસ્ટમ છે બરાબર તો પરિવેશ જે સિસ્ટમ છે તે કોના માટે છે તો એ પર્યાવરણ સંબંધિત જો તમારે કોઈ મંજૂરી લેવી હોય કેન્દ્ર સરકાર પાસે વન સંદર્ભે કોઈ મંજૂરી લેવી હોય કોઈ પ્રોજેક્ટ માટે અથવા તો દરિયા કિનારાના નિયમન કાર્યક્ષેત્ર એટલે કે સી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન અંગે જો કોઈ તમારે મંજૂરી લેવી હોય તો એ આ પહેલાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા એને કોલોબરેટ કરીને હવે એને કમ્બાઈન કરીને હવે પરિવેશ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે સિંગલ વિન્ડો સિસ્ટમ જેને આપણે શું કહીશું એક જ અંતરાલની સંકલિત પ્રણાલી બરાબર ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ એકબીજા સાથે એને જોડી દેવામાં આવ્યું છે બરાબર ચાલો ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન એટલે કે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળ સોઇલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સેન્દ્રીય ખાતર દ્વારા પોષક સંચાલન કરવાનું છે બરાબર તો એનો જે હેતુ છે એક હેતુ છે કે ખેડૂતોની બમણી કરવાનો બીજો હેતુ છે કે કૃષિ ક્ષેત્રને ડીઝલ મુક્ત કરવો બરાબર તો એ મલ્ટીપર્પઝ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સુરક્ષા મોબાઈલ ફોનને શોધી કાઢવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર વેબ પોર્ટલ નું ઉદઘાટન કર્યું છે બરાબર મોટર વાહન અધિનિયમ અત્યારે જો તમે જોયું હોય તો બે હાજર ઓગણીસ માં જ બે હાજર ઓગણીસના અંતમાં બરાબર ઘણા બધા મોટર વેહિકલ ને લઈને જે નિયમો છે તેને બદલવામાં આવ્યા છે અને એમાં જે હોર્ન અવાજની મર્યાદા છે તેને તાણું થી એકસો ને બાર ડેસીબલ જેટલી કરવામાં આવી છે બરાબર મૂંત્રા વિશે પૂછવામાં આવેલું તો મૂન્ત્રા એ શું છે તો એ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌપ્રથમ માનવરહિત ટેન્ક છે અને આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે સર્વેલન્સ માઇન ડિટેક્શન અને રીકોનાયન્સન્સ બરાબર જેને જે કહેવાય જાસૂસી પૂર્વેક્ષણ તો ખોટું છે ડીઆરડીઓ સંદર્ભે જેટલી પણ માહિતીઓ છે મિસાઇલ છે કે ટેન્ક છે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી જે ડીઆરડીઓ વિકસિત કરે છે તેના વિશે પણ આપણે આપણા લેક્ચર્સમાં અવારનવાર ચર્ચા કરતા હોઈએ છે નેક્સ્ટ તમને પૂછવામાં આવ્યું નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ કયું મિશન નથી તો અર્બન ઇકોસિસ્ટમ માટે કોઈ એમાં ગોલ બનાવવામાં આવ્યો નથી બરાબર બાકી હિમાલયન ઇકોસિસ્ટમને બચાવવાનો ધ્યેય છે ગ્રીન ઇન્ડિયા બનાવવાનો ધ્યેય છે અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર બનાવવાનો ધ્યેય છે અર્બન ઇકોસિસ્ટમ માટે કોઈ પ્રાવધાન એમાં કરવામાં આવ્યું નથી વિશ્વના વનોની સ્થિતિ ધ સ્ટેટ ઓફ ધી વર્લ્ડ ફોરેસ્ટ વિશેનો અહેવાલ યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જેને આપણે ટૂંકમાં એફએઓ ના નામે ઓળખીએ છીએ બરાબર જેને બે હજાર શાંતિ નોબેલ પુરસ્કાર મળ્યું છે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંસ્થાન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે પી એ વિશે પૂછવામાં આવ્યું નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ તો શું છે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ તો આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બે હજાર ચૌદના વર્ષમાં શરૂ કરવામાં આવેલો તે વન નંબર વન કલર વન ડિસ્ક્રિપ્શનથી દર્શાવવામાં આવેલ છે પ્રવર્તમાન માપક સૂચકાંક બાર પ્રદર્શકોના આધારે છે જે વિધાન દદ્દન ખોટું છે બરાબર અહીંયા જે સાચો આકડો છે તે કેટલો છે દસ નો છે બરાબર ચારસો એક થી પાંચસો ની વચ્ચે આવતો એર ક્વોલિટી રેન્જ સૂચકા ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે તો અહીંયા તમારો સાચો વિધાન કયું છે એક બે અને ચાર ત્યારબાદનો જે સવાલ હતો તે પણ તાજેતરમાં જ બજેટમાં જેની ચર્ચા કરવામાં આવેલી છે કે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન બે હજાર ચારે ચાર ધાતુઓના તમને નામ આપ્યા છે ધેટ ઇઝ નોટ પાર્ટ ઓફ એની કાઇન્ડ ઓફ ઈ વેસ્ટ બરાબર તો એ પણ બહુ સરળ કોમન સેન્સ નો આપણને અહીંયા સવાલ જોવા મળેલો આપણે આપણા લેક્ચર્સમાં ઓલરેડી પીએસએલવી જીએસએલવી વિશે ઘણી વાર ચર્ચા કરી ગયા છે એકસો એકત્રીસ મો સવાલ છે સીધે સીધો કરંટ અફેર સાથે જોડાયેલો સવાલ છે કે બરાક યુદ્ધ તે યુદ્ધ સાથે જોડાયેલું જમીન છે રડાર સાથેના મધ્યમ અવધિથી જમીનથી હવા ના ચાર મિસાઇલનું જૂથ છે તે પણ સાચું બરાબર તો આ ત્રણે ત્રણ વિધાન આપણી સાચી છે નાગ પણ એક પ્રકારની બેલિસ્ટિક મિસાઇલ છે અને અહીંયા કેવું થશે ખોટું થશે એજન્ડા ટ્વેન્ટી વન શું છે એ પણ સીધે સીધું તમને પૂછવામાં આવેલું હતું કે એજન્ડા ટ્વેન્ટી વન એ સંયુક્ત રાષ્ટ્રનો યુનાઇટેડ નેશન્સનો નો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે તદ્દન સાચું આ એજન્ડા એકવીસ એ રિયો ડિજેનેરોના સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદભવ્યું છે સાચું પરંતુ અહીંયા તમને એવું પૂછવામાં આવેલું કે એકવીસ જે એજન્ડા ટ્વેન્ટી વન જે નામ આપવામાં આવ્યું છે તે પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે વિધાન તદ્દન ખોટું જનરલી આવી કોઈ પ્રેક્ટિસ આપણે ફોલો કરતા નથી બરાબર જી સેવન અને જી ટ્વેન્ટીને છોડીને બીજા કોઈ સંગઠનમાં આ પ્રકારની પોલિસી ફોલો થતી નથી કે જેટલા મેમ્બર તે જ એને નામ આપી દેવાનું બરાબર ને એટલા માટે આ વિધાન અહીંયા કેવું છે ખોટું છે વિશે સીધે સવાલ પૂછવામાં આવેલો ઇસરો ભારતનો તૈયાર કરેલો સાચું એ ભારતમાં નિર્મિત પ્રક્ષેપણ સાધન દ્વારા સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે ખોટું અને ઈસરો એ મંગળની ભ્રમણ કક્ષા સુધી પહોંચનારી પ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે તદ્દન સાચું બે હજાર આપણે આપણું મંગળ મિશન લોન્ચ કરેલું મિશન માર્સ જેને આપણે એમ તરીકે ઓળખીએ છીએ બરાબર માર્સ ઓર્બિટર મિશન એમ બરાબર નેક્સ્ટ જે સવાલ છે એકસો તે પણ સીધો સીધો કરંટ અફેર્સનો સવાલ છે સિકોર્સકી રોમિયો નામની જે હેલિકોપ્ટર છે તે આપણે કોની પાસે ખરીદવાના છે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે ખરીદવાના છે નવેમ્બર બે હજાર વીસમાં ઈઓએસ વન નામનો ઉપગ્રહ કૃષિ તથા વન આપત્તિ વ્યવસ્થાપન માટે કરવામાં આવેલો તો આપણે જેની ચર્ચા બહુ ડિટેલમાં આપણા લેક્ચર્સમાં કરેલી હતી બરાબર 140 મો જે સવાલ છે તે સ્ટેટિક જીકે નો સવાલ છે આપણે ઓલરેડી આપણા વિદ્યાર્થીઓને લિસ્ટ બનાવડાવેલું છે કે કેટલા ન્યુક્લિયર પ્લાન્ટ છે એમની કેપેસિટી કેટલી છે કયા રાજ્યોમાં કઈ જગ્યાએ આવેલા છે તો એ જ વસ્તુ તમને અહીંયા પૂછવામાં આવેલી છે એના જે પ્રકાર છે તે આપણે અહીંયા પૂછવામાં આવેલા છે બરાબર તો ઓલરેડી જે સ્ટેટિક જીકે ના જે સવાલો છે તેના માટે આપણે 100% શ્યોર હોઈ શકે છે બરાબર કારણ કે આપણે

ચર્ચા કરી છે અને એના દ્વારા જે સી કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો છે બરાબર તો એ શું છે કમ્યુનિકેશન એજ્યુકેશન પાર્ટિસિપેશન એન્ડ અવેરનેસ બરાબર ક્યોટો પ્રોટોકોલ જે ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનને ઘટાડવાનો જે પ્રોટોકોલ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી છે અને એમાં તમારો સાચો જવાબ છે કે છ મુખ્ય ગ્રીનહાઉસ જે ગેસ છે બરાબર તો એને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલે અહીંયા તમારો જવાબ આવશે સિક્સ બરાબર રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન બરાબર નેશનલ મિશન ફોર ક્લીન ગંગા બરાબર તો એનો એક હેતુ નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ પ્રવાહને પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે જાળવી રાખવાનો છે અને પર્યાવરણીય ટકાઉ વિકાસ માટેનો પણ છે એટલે તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ અને બી જ્યારે આપણે ગેંગેટિક ડોલ્ફિન વિશેની વાત કરેલી ત્યારે આપણે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા વિશે પણ વાત કરેલી બરાબર આઈઓટી બરાબર આજકાલ આઈઓટી વિશેથી કોઈ અજાણ નથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે તો કે ઇન્ટરનેટ ગતિ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે બિનગતિશીલ ગતિશીલ પરિવર્તનોનો સમાવેશ થતો નથી વિપુલ માત્રાનો સમાવેશ થાય છે અને એકરૂપતાનો સમાવેશ થતો નથી બરાબર એટલે તમારો સાચો જવાબ આવશે બી માત્ર એક અને ત્રણ બરાબર અણુબળતણ તરીકે કયા કયો પદાર્થ ઉપયોગમાં લેવાતો નથી તો જુઓ સીસુ પણ નથી ઉપયોગમાં લેવાતો અને ક્રોમિયમ પણ ઉપયોગમાં લેવાતો નથી યુરેનિયમ અને થોરિયમ બંને અણુ શક્તિ તરીકે ઉપયોગમાં લેવાતી ધાતુઓ છે જ્યારે આપણે ઈરાન ડીલ વિશે ચર્ચા કરેલી બરાબર ઈરાન યુએસએ નું જે થયું બરાબર તો ઈરાન સંધિ વિશે જ્યારે આપણે ચર્ચા કરેલી ત્યારે આપણે અણુ શક્તિ વિશે ચર્ચા કરેલી અને તેમાં આપણે આ સવાલ ઓલરેડી ભણેલા છે મંગળ વિશે જયારે ચર્ચા કરેલી ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ એનો મુખ્ય ઘટક છે કે મંગળ પર અત્યારે જીવન શક્ય નથી એની ચર્ચા કરેલી બરાબર તો જુઓ નીચેના પૈકી કયા ગ્રહ ઉપર સીઓ મુખ્ય વાતાવરણીય ઘટક છે માત્ર એક અને બે મંગળ અને શુક્ર બરાબર ગુરુ એ મિથેન ગેસીસ થી બનેલો છે અને શનિ અતિશય ઠંડો ગ્રહ છે એટલે ત્યાં સીઓ ટુ હોય શકે નહીં કોરોના વાયરસને લઈને સીધે સીધો સવાલ પૂછવામાં આવ્યો કે રોગનું વાયરસનું મેન નામ શું છે તો વાયરસનું નામ શું છે સાર્સો ટુ હેન્ડ સેનિટાઈઝર આપણે ડે ટુ ડે લાઈફમાં છેલ્લા એક વર્ષથી ઉપયોગ કરીએ છીએ તો એમાં શું હોય શકે બરાબર ક્યારેય આપણે એવી જો લીધી હોય કે ભાઈ આના શું ઇન્ગ્રેડિયન્ટ છે કે વાયરસને મારે છે કેમ હેન્ડ સેનિટાઈઝર સાબુ કરતા પણ વધારે અસરકારકતાથી હાથને શુદ્ધ કરે છે તો આપણને ખબર પડે કે ઇથેનોલ પ્રોપેનોલ બરાબર આઇસોપ્રોપેનોલ અથવા તો એન પ્રોપેનોલ એટલે કે પ્રોપેનોલના અસંખ્ય અણુઓ પણ એમાં હોઈ શકે અલગ અલગ માત્રામાં તો એનો હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ થાય છે બરાબર એકસો એકાવન સીધો સીધો કરંટ અફેર્સ ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક બાલા બોલસાર ઓડિશામાં સ્થાપવામાં આવશે બરાબર ધ દાવોસ એજન્ડા ટ્વેન્ટી ટ્વેન્ટી વન શું હતો બેઝડ ઓન કોવિડ નાઇન્ટીન વિશ્વાસનું પુનઃ નિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ દાવોસની જે ઇકોનોમિક કોન્ફરન્સ છે તે દર વર્ષે દાવોસમાં મળે છે બરાબર અને આ વખત એનો એજન્ડા મુખ્યત્વે શું હતો કે જે ઇકોનોમીને જે લોસીસ થયા છે જે નોકરીઓ ગઈ છે એને કઈ રીતે બેક લાવી શકાય ટ્રસ્ટ કઈ રીતના ફરી પાછો લોકોનો ગેઇન કરી શકાય તે અંગેનું મુખ્ય મિશન હતું તમારી પરીક્ષા જાન્યુઆરીએ ગાંધીજી નો નિર્વાણ દિવસ છે બરાબર અને એટલે ત્રીસ જાન્યુઆરીએ ગાંધીજી જો ઓપ્શનમાં આપ્યું હતું તો અહીંયા તમે લખી શકતે પણ ભગતસિંહ ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ ને તો ત્રેવીસમી માર્ચના રોજ ફાંસી આપવામાં આવેલી બરાબર એટલે આ બંને તારીખ અને જે ડિટેલ્સ આપી છે તે મેચ થતી નથી એટલે તમારો સાચો જવાબ શું આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં બરાબર ત્રેવીસમી માર્ચ જો અહીંયા આપ્યું હતે તો એ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવતે કેમ કારણ કે તે દિવસે ભગતસિંહ ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ફાંસી આપવામાં આવેલી બરાબર ચાલો જ્યારે આપણે એકસો ચોપનમાં સવાલ પર આવી જઈએ જ્યારે આપણે હેલીના અને ધ્રુવાસ્ત્ર મિસાઈલ વિશે વાત કરેલી બરાબર હમણાં થોડા જ લેક્ચર્સ પહેલા થોડા સમય પહેલા તો ત્યારે આપણે આકાશ મિસાઈલ વિશે ડિટેલમાં વાત કરેલી ભારતનો જે ઇન્ટિગ્રેટેડ મિસાઈલ પ્રોગ્રામ છે જે એપીજે અબ્દુલ કલામ નું વિઝન હતું કે ભારત મિસાઈલ ક્ષેત્રમાં આત્મનિર્ભર હોવો જોઈએ ત્યારે આપણે પાંચ મિસાઈલ્સ વાત કરેલી બરાબર અને જો તમે નોટ્સ બનાવી હોય તો આપણે લખ્યું હોય કે પાંચ મિસાઈલ કઈ હતી પટના બરાબર પટના એટલે શું પૃથ્વી અગ્નિ ત્રિશુલ નાગ અને આકાશ બરાબર તો પટના જે મિસાઇલનો જે કાર્યક્રમ હતો તે ગણતંત્ર દિવસ પરેડ બે હાજર એકવીસ દરમિયાન ગુજરાતના ટેબલા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ટેબ્લાનું વિષય વસ્તુ સૂર્યમંદિર મોઢેરા હતું સાચું પરેડમાં ગુજરાતના ટેબલાને ને બીજું ઈનામ મળ્યું છે તે ખોટું બરાબર અને ટેબલાની સાથે કલાકારો દ્વારા ગરબો રજુ કરવામાં આવ્યો છે તે સાચું તો એકસો પંચાવન માં જે સવાલ છે તેનો ગુજરાત સંદર્ભે સીધો સીધો સવાલ પૂછવામાં આવેલો હતો અને એનો જવાબ છે ફક્ત એક અને નેક્સ્ટ એકસો છપ્પન નો સવાલ જોઈશું વિશ્વમાં જીર્ણ થઈ રહેલા બંધો બરાબર એટલે કે યુએન યુનાઇટેડ નેશન્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે ઓન એજિંગ ટેમ્સ બરાબર તો એજિંગ ડેમ્સ વિશેનો જે ટોપિક હતો તે પણ આપણે બહુ ડિટેલમાં ભણેલા છે અને એમાંથી સીધે સીધો તમને આંકડો પૂછાયો છે કે અગિયારસો પંદર બંધો બે સુધીમાં પચાસ વર્ષનું જે ચિહ્ન છે પચાસ વર્ષની જે એજ છે તેને પૂર્ણ કરશે બરાબર એટલે આપણે આ ટોપિક ત્યારે જોઈ લો જયારે રિપોર્ટ આવેલો અને ભારતમાં બંધોના રિહેબિલિટેશન માટે બરાબર બંધોના પુનઃ અ સંસ્કરણ માટે કઈ યોજનાઓ બનાવવામાં આવી છે તેના વિશે આપણે અત્યારે ડિટેલમાં ચર્ચા કરેલી બરાબર ચાલો જો એકસો સત્તાવનમો જે સવાલ છે તે કેન્સલ કરવામાં આવ્યો છે જીપીએસસી દ્વારા એટલે એના વિશે એને આપણે નિગ્લેક્ટ કરવાનો છે દરેકને આના માર્ક આપી દેવામાં આવશે ભારતના સૌથી મોટા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બાબતે કયા વિધાન સાચા છે તો ગુજરાત સરકારે રિલાયન્સ લોજિસ્ટિક સાથે ઇન્ડિયા સાથે કરાર કર્યો છે જે વિધાન ખોટું છે બે હજાર ત્રેવીસ સુધી હજાર કરોડની આપણે ચર્ચા કરેલી છે જે આપણે રશિયા પાસેથી ખરીદવાના છે તો અહીંયા તમારો સાચો જવાબ છે ફક્ત એક અને બે બરાબર પાંચ એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા ઉપર સહી કરી છે અને આ સિસ્ટમ જમીન થી હવા મિસાઇલ પરિવારની S300 મિસાઇલની સુધારેલી આવૃત્તિ છે સીધે સીધો સવાલ આપણા ક્લાસરૂમમાંથી નીતિ આયોગની ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે બરાબર બધી જ ડિટેલ આપણે આપણી નોટબુકમાં લખેલી છે તો મુખ્ય રાજ્યોના વર્ગમાં કર્ણાટક પ્રથમ સ્થાને છે એ વિધાન સાચું છે કેન્દ્રશાસિત વિસ્તારોમાં દિલ્હી પ્રથમ સ્થાને છે એ વિધાન પણ સાચું છે મુખ્ય રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજા ક્રમે જે આ વિધાન ખોટું છે ગુજરાતનો ક્રમાંક છે આઠમો ઇનોવેશન સૂચિમાં બરાબર તો આ વિધાન ખોટું છે ચાલો એકસો માં સવાલ પર આવી જાવ કરંટ અફેર્સનો સવાલ તાજેતરમાં સમાચારોમાં સ્ક્વેર કિલોમીટર અરે તે સૌથી વધુ સંખ્યામાં રિસિવરો ધરાવતું ટેલિસ્કોપ છે જો તાજેતરમાં જે ખેડૂત આંદોલન ચાલે છે તેને કાઉન્ટર કરવા માટે આ પ્રકારનો સવાલ તમને પૂછવામાં આવ્યો છે કે ભારત સરકારના નવા કાર્યક્રમ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોનું અને પ્રોત્સાહન બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે બરાબર તો આના ચારે ચાર વિધાન જે તમને આપવામાં આવ્યા છે તે સાચા છે દસ હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરાશે નાના સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરાશે આ યોજના બે હજાર વીસ સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે ખેડૂત ઉત્પાદક સંગઠનનું ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે તો આ ચારે ચાર વિધાન અહીંયા આપડા સાચા છે બરાબર અને જે એકસો છાસઠ મો સવાલ છે ભારતીય નેવી ફ્રન્ટલાઇન શિપ્સ ને સુપર રેપિડ ગન માઉન્ટ પૂરા પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાને આપવામાં આવ્યા છે તો એ છે ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ વિશે આપણે આપણા ક્લાસરૂમ લેક્ચર્સમાં માં આ બહુ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે જૂનો પ્રોગ્રામ છે છતાં પણ તમને અહીંયા પૂછવામાં આવેલો છે મેન્ડેરિન ડક તાજેતરમાં ગયા મહિને જે જોવા ટોપિક ચર્ચામાં હતો જે આસામમાં જોવા મળેલું મેન્ડેરિન અને ડક બેન્ડેરિન નામનો એક બતક છે બરાબર બહુ સુંદર બતક દેખાય છે ને એટલા માટેની નેશનલ મીડિયામાં એને સ્થાન મળેલું હતું હોપ મિશન વિશે સીધે સીધો સવાલ આપણા ક્લાસરૂમ અને ઓનલાઈન લેક્ચર્સમાંથી પૂછવામાં આવ્યો છે હોપ મિશન એ કયા દેશનું છે યુ એ ઈ નો દેશ યુ નું મંગળ મિશન છે અને મિડલ ઇસ્ટના જે ગલ્ફ કન્ટ્રીઝ છે છે કોઈ દેશ મંગળ મિશન લોન્ચ કર્યું બરાબર રોજ વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસનું વિષય વસ્તુ જે છે તે ન્યૂ વર્લ્ડ ન્યૂ રેડિયો હતું અને યુનેસ્કો રેડિયો દિવસ બે હજાર એકવીસના ત્રણ વિષય વસ્તુ નિયત કરે છે ઉત્ક્રાંતિ નવીનતા અને જોડાણ બરાબર તો અહીંયા તમારા આ વિધાન 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 ખોટું ખોટું છે છે ચોથું ત્રણ સાચા છે એકસો સવાલ છે ઓકોન્જો ઇવેલિયા તાજેતરમાં સમાચારમાં હતા તે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન એટલે ડબલ્યુ ના વડા બન્યા છે બરાબર પણ આપણે બહુ ડિરેક્ટલી જયારે ન્યૂઝ આવ્યા ત્યારે જ આપણે એની ચર્ચા કરેલી હતી યુરોપિયન યુનિયનના લોકશાહી ઓલરેડી અવર ક્લાસરૂમ લેક્ચર્સ ભારત કયા ક્રમાંકે છે ક્રમાંકે છે બે ક્રમાંક ભારત કેવું ગયું છે ગયા વર્ષ કરતા પાછળ ગયું છે બરાબર આજે બધા આંદોલનો ચાલે છે ગવર્મેન્ટ ગમે ત્યારે લોકોના ઇન્ટરનેટ એક્સેસ બંધ કરી દે છે તો આ બધી વસ્તુઓને લીધે લોકશાહી ઇન્ડેક્સમાં ભારતનું જે પ્રદર્શન છે તે ખરાબ રહ્યું છે બરાબર

એમ ક્યુ નાઇન ડી જે સી ગાડી ઇક્વિપમેન્ટ છે તે આપણે કોની પાસે લેવાના છે યુએસ પાસે લેવાના છે અને આ પ્રકારનું ડ્રોન છે બરાબર જેની ચર્ચા આપણે ઓલરેડી કરેલી હતી તાજેતરમાં એચએએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બરાબર જેને ટૂંકમાં આપણે શું કહીએ એચ એ એલ જેનું વડું મથક છે બેંગ્લોરમાં બરાબર તો એચએલ ઈસરોને સી થર્ટી ટુ એલ એચ ટુ આપ્યા છે આ અત્યાર સુધીની સૌથી મોટી ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક છે બરાબર આસામમાં રિમોના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પણ આપણે અત્યારે ચર્ચા કરેલી હતી બરાબર તો પણ સીધે સીધું આપણને પૂછાયું છે સ્કાય એરોસ્પેસ અને કલામ ફાઈવ વિશે પણ આપણે ચર્ચા કરેલી છે આપણા ક્લાસરૂમ લેક્ચર્સમાં જે સોલિડ પ્રોપલ્શન રોકેટ એન્જિનનું પરીક્ષણ તાજેતરમાં જ કરવામાં આવેલું હતું તાજેતરમાં ભારતના ખાલી જગ્યા રાજ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત ઇલેક્ટ્રોક કારના નિર્માતા ટેસ્લા ઇન્કે સંપૂર્ણ માલિકીની પેટા કંપની દાખલ કરી છે બરાબર તો આનો સાચો જવાબ છે કર્ણાટક બરાબર કર્ણાટકા ઇઝ ધી કરેક્ટ આન્સર જે અહીંયા તમને આપેલું નથી એટલે તમારો સાચો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં મિશન ઇન્દ્રધનુષ વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે આપણા ક્લાસરૂમ લેક્ચર્સમાં અને આપણ કેન્દ્ર સરકારની બહુ ફ્લેગશીપ યોજના છે કે જે ગામડાઓ છે કે જ્યાં સુધી હેલ્થ કેર હજુ સુધી પહોંચી શકી નથી ત્યાંના બાળકો અને ગર્ભવતી મહિલાઓને રસીકરણ પૂરું પાડવું રોગોમાંથી મુક્તિ આમાં બાયફર્ગેટ કરવામાં આવે છે અને બાર રોગોની મુફ્ત રસી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે બરાબર પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય

આપણે આની ચર્ચા કરેલી હતી ઓલરેડી આપણા ક્લાસરૂમ લેકચર્સમાં ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ સીધે સીધો સવાલ બરાબર તો સંયુક્ત રાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થાન અર્બર ડે ફાઉન્ડેશન તાજેતરમાં ખાલી જગ્યાને ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે સ્વીકૃત કર્યું છે આનો સાચો જવાબ અહીંયા આવશે હૈદરાબાદ જીપીએસસીની પ્રોવિઝનલ કીમાં આપણને ભૂલ જોવા મળી છે બેંગલુરુ નથી એનો સાચો જવાબ છે હૈદરાબાદ બરાબર તાજેતરમાં વૈજ્ઞાનિકોએ અધિકૃત રીતે જે સૌથી જૂનો ડીએનએ મળી આવ્યો છે તે છે સાયબીરિયન પ્રાચીન હાથીમાં બરાબર

કરંટ અફેર્સ જ્યારે તમે વાંચો છો ત્યારે એ ટુ ઝેડ માહિતી બરાબર પાંચ ડબ્લ્યુએચ ક્વેશ્ચન વેન વેર હાઉ હુમ વોટ આ બધા પ્રશ્નો કોઈ પણ ટોપિકને તમે જ્યારે પૂછશો ત્યારે એક ડિટેઇલ્ડ નોટ તમારી પાસે તૈયાર થશે જો ખાલી તમે કરંટ અફેર્સને એક વાક્યમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો જીપીએસસી પાસે એક્સપેક્ટ આપણે નહીં કરી શકીએ કે તમને સીધે સીધા સવાલ પૂછી દેવામાં આવે

કોઈ પણ વિષયમાં એક થી વધુ વિધાન સંદર્ભે પૂછવામાં આવશે અને કરંટ અફેર્સ બાબતે બીજી એક અગત્યની વાત યાદ રાખવાની જે આપણે અત્યારે એનાલિસિસ જોયું કે કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે તમને ઇકોનોમિક્સ આર્ટ એન્ડ કલ્ચર અને જ્યોગ્રાફી સાથે પણ જોડાઈને પૂછવામાં આવશે એટલે આ બધા સવાલોમાં પણ તમને કરંટ અફેર્સની જે ઘટનાઓ છે તેનું ક્વેશ્ચન જોવા મળશે એટલે કરંટ અફેર્સ રીતે અન્ય સબ્જેક્ટ કરતા તમને વધારે જોવા મળશે કેમ કારણ કે અન્ય સબ્જેક્ટના સવાલો ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી કરંટ અફેર્સ સાથે જોડાયેલા હશે બરાબર કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ અને આવનારી પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક